અંદાજે 10 દિવસ પહેલાં ચર્ચામાં આવેલી કચ્છની સસ્પેન્ડેડ લેડી પોલીસ નીતા સોદરીનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે કારણ છે તેનું ફરાર થવું. નીતાને શોધવા કચ્છ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. LCB, SOG અને બચાવ પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં નીતા સોદરી વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ તેની સાથે જોડાયેલી એવી અમુક વાતો છે જે તમે નહીં જાણતા હોવ, જેમ કે તેનો પતિ કોણ છે, બાળકો કેટલા છે, તેમણે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ. આ બધી અજાણી વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. બસ ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ. કોણ છે નીતા સોદરીનો પતિ? મિત્રો, નીતા સોદરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ગામની વતની છે. તેણે 15 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા છે. તેના પતિનું નામ વીરસંગ સોદરી છે અને તે બનાસકાંઠાના બાદરપુરા ગામમાં રહે છે. વીરસંગ ચૌધરી ખેતીવાડી અને જમીન મકાનના લેવેચ સાથે સંકળાયેલા છે. તેઓ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. હાલમાં તેમના ભાભી ગામના સરપંચ છે. નીતા સોદરીએ વીરસંગ સાથે લવ મેરેજ કર્યા એટલે તેને માતા પિતા સાથે બહુ ઓછો સંબંધ છે. નીતા સોદરી સાથે ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે પ્રેમલગ્ન કર્યા તે અંગે વીરસંગ સોદરીએ કહ્યું હતું કે હું અને નીતા એક જ શાળામાં અભ્યાસ કરતા હતા, એમાંથી અમને પ્રેમ થઈ ગયો. અમારા ગામ બાજુમાં એક જ રોડ પર આવેલા છે. અમારા ગામ વચ્ચે માંડ 2-3 કિલોમીટરનું અંતર છે એટલે મળવાનું થતું. 15 વર્ષ પહેલાં અમે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે નીતાને ખોટી રીતે ફસાવાય છે. નીતા પોલીસ કર્મચારી છે એટલે પોલીસે તેનો બચાવ કરવો જોઈએ. બોમ્બ બ્લાસ્ટ થયો હોય તો પણ પોલીસ આટલું બધું ઊંડે નથી ઉતરતી. પોલીસે નીતા પર 307ની કલમ લગાવી છે, પણ જે ઘટના બની છે તેમાં કોઈને ઈજા તો નથી થઈ ને, તો 307ની કલમ ક્યાંથી લાગે? એવા ઘણા બનાવ બનેલા છે કે પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરતી હોય, જેનાથી બચાવ માટે બુટલેગર પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી દે છે. આવા કેસમાં પોલીસ ક્યારેય 307ની કલમ નથી લગાડતી. તો પછી આ કેસમાં દારૂની ફક્ત 7 જ બોટલ હતી, તો પછી 307ની કલમ શા માટે લગાવાય? નીતા સોદરીનો બચાવ કરતા તેમણે ઉમેર્યું હતું કે ઘટના સમયે નીતા તો બાજુમાં જ બેઠી હતી, કાર ચલાવતી ન હતી. તેના જામીન કેન્સલ થયા પછી હું તેને મળ્યો નથી. રીલ્સ અંગે તેઓ કહે છે કે રીલ્સ તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ મુક્તિ હોય છે. રીલ્સને આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી, પણ રીલ્સને કારણે જ મારી પત્ની બધાના નજરોમાં ચડી હોય એવું બની શકે છે. મિત્રો, આ તો વાત થઈ નીતા સોદરીના પતિની, પણ હવે અમે તમને એ જણાવીશું કે નીતા સોદરી સાથે જે બુટલેગર પકડાયો છે તે બુટલેગર કોણ છે, તેની કર્મકુંડળી શું છે. મિત્રો, પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ નીતા સોદરી જેની સાથે ઝડપાય છે તે બુટલેગર યુવરાજસિંહ જાડેજા કચ્છના સિરેગામનો વતની છે. તેણે માંડ 9મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. યુવરાજસિંહ પરણિત છે. તેનો મુખ્ય ધંધો દારૂનો જ છે. તેના પિતા પણ બુટલેગર હતા. લાંબા સમયથી ગાંધીધામમાં રહેતો હોવાથી તે અન્ય પોલીસ કર્મચારીઓ સહિત નીતા સોદરીને પણ જાણતો હતો. નીતા સોદરી જ્યારે ગાંધીધામ LCBમાં ફરજ બજાવતી હતી ત્યારે યુવરાજસિંહ સોશિયલ મીડિયાથી તેના સંપર્કમાં આવ્યો હતો. બુટલેગરને રાજકીય પીઠબળ હોવાની ચર્ચા. મિત્રો, પોલીસ સૂત્રના દાવા પ્રમાણે યુવરાજસિંહ પોતે દારૂ પીવાનો શોખીન નથી, પરંતુ દારૂ વેચે છે. સામાન્ય રીતે યુવરાજસિંહ જ્યારે પણ દારૂ મંગાવતો ત્યારે તેને દારૂની ડિલિવરી થઈ જતી. તેને કોઈ દિવસ લેવા જવાની જરૂર પડતી ન હતી, પરંતુ આ વખતે તેની પાસેથી દારૂ મળ્યો છે. યુવરાજસિંહને રાજકીય પીઠબળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.